بهم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. لا يكلف الله نفسا إلا وسعها، لها ما كسبت وعليها ما اكتسبت، ربنا لا تؤاخذنا إن نسينا وأخطأنا، ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا، ربنا ولا تحملنا ما لا طاقة لنا به، واعف عنا واغفر لنا وارحمنا، أنت مولانا فانصرنا على القوم الكافرين. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. بارك الله صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. الله هو الله هو الله 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 شان تاروں کی شان جمال میں تو تہنی تہنی میں تو ڈالی ڈالی میں تو بوٹے بوٹے میں گل بوٹے بوٹے میں گل گل میں بو بو میں تو نعرے تکبیر اللہ 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 میسر تیری ذات کی لاکھ پوسال تجھ سے ملاقات کی پھر بھی تو نے نہ ان سے ملاقات کی چھپ کے پردے میں کی جب کبھی بات کی اور محمد سے کی اور محمد سے کی دوبر دوبر میسر تیری ذات کی لاکھ موسیٰ نے تجھ سے مناجات کی پھر بھی تو نے نہ اس سے ملاقات کی چھپ کے پردے میں کی جب کبھی بات کی اور محمد سے کی اور محمد سے کی دو بدو گفتگو اللہ 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 سارا مساری باتو اے ہوئی چھے کہ جی اوچھی ہوئی اور باتو تقریر نہیں خیر الکلام ما قل جی زبان ہوتی باتو کریے نا ای جے اوچھی باتو ہوئی اے ہی ساری بڑا اپنے بندہ انہیں خبر چھے کہ مار
મજલિસ નથી હોતી આપણે આપસમાં એકબીજાથી ને વાતો કરીએ છે અને કારણ કે વાતો કરીએ છે તો વાતોને આપણે ઓછી કરશો એક સલાત પડી મહમ્મદી વાલે મહમ્મદ પર આપણા માટે કેટલી આયતો છે કુરાની બધી તમારી જાણી ને આ આયત ને માશાઅલ્લાહ મહેમાનો આવ્યા છે ને ખબર પડે કે મહેફિલે ઝૈનબ એટલે શું મહેફિલે ઝૈનબ એ છે કે જ્યાંના સભ્યો આયતોને પૂરી કરે પરવર્તીકારે આરામે સૂરે અંબિયા અજબ મામલો છે સૂરે અંબિયા તમામ નબીઓનો સૂરો ખુદાએ કુરાન મજીદમાં એક નાઝિલ કર્યો 21 સૂરે અંબિયા આયતો નિશાન છે 107 શાપિત્ર 20 વર્ષે 107 ارشاد رب العزة تيوك بسم الله الرحمن الرحيم وما أرسلناك إلا رحمة با كياتي مليا هو مجموع كياني مرشي صلوا على محمد وعلى محمد اللهم صل على محمد وعلى محمد وما أرسلناك إلا رحمة للعالمين أي مرحبي أمارو તમને મોકલવું એ તમામ પૃથ્વી જહાનો માટે રહેમતની વાત હતી અમે નબીને મોકલાવ્યા છે કારણ કે અમારી રહેમત એ વાતનો તકાસો કરે છે કે મખલુક ઉપર રહેમ કરવામાં આવે અને રહેમ કરવાના તરીકાઓમાંનો એક તરીકો એ છે કે અમારા તરફથી એક પ્રતિનિધિને મોકલવામાં આવે અમારો ખલીફો એટલે અમારા તરફથી એક પૈગંબર આવે રસૂલનું આવું મારા તમારા માટે રહેમત છે અને રહેમતની વાત આવે એટલે હંમેશા સારી સારી જ વાત હોય પણ એનો મતલબ નથી કે મજલિસ એ સારી સારી વાત હશે હું આવા જ મોકા તલાશ કરતો હોઉં છું કે જ્યાં હું પોતે પણ ઠાઠમાઠ હોઉં બધાય ચલકતા હોય માશાઅલ્લાહ અને એ જ મોકા ઉપર મારી મજલિસો જેટલી કડવી થઈ શકતી હોય એટલી કરું છું કારણ કે મોકો એ હોય છે કે કોમને પૈગામ દેવામાં એક સલાત પડે મહમ્મદી વાલે મહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ નબી આવ્યા રહેમત તરીકે પણ જ્યારે આજ નબી મહેરાજમાં ગયા જ્યાં બીજી હોશિયારીને આપણે મનાવે છે એણે મારા તમારા માટે ઘણી દુઆઓ કરે ઘણી વસ્તુઓને આસાન બનાવવાની કોશિશ કરે કારણ કે એ નબી આપણાથી મોહબ્બત કરે એટલે ખુદાવંદે કરીમે નબીની આ માંગને કુરાન મજીદમાં નાઝિલ કરી છે જે આયત આજની મજલિસનું સરનામું મેં બનાવ્યું અને વધારે તફસીર અને ઊંડાણમાં આપણે જઈએ તો અમુક તફસીર તફસીરોની અંદર મળશે દાખલા તરીકે તફસીર બુરહાનની અંદર આ પ્રમાણે રિવાયત મળે છે કે કોઈ યહૂદી મૌલાએ કાયદા તારીફ ને બતાડી ભાઈ સલામ અને કહ્યું તમારા મઝહબમાં ઘણા નબીઓ આવ્યા છે ને ઘણા નબીઓને ખુદાએ ફઝીલતો આપેલી છે હુરમતો આપેલી છે જેમ કે દાખલા તરીકે જનાબે સુલેમાનને મુલ્ક આપ્યું હવાઓ ઉપર હુકુમત આપેલી જાનવરો જંગલો ઉપર હુકુમત આપેલી આના કરતા કોઈ એવો છે કોઈ જેને ઓર વધારે ખુદાએ આપ્યું હોય તો મૌલાએ કાયનાતે કહ્યું અમારા જમાનાનો નબી છે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ સલ્લી અલા મુહમ્મદ વઆલિહી એવર ને ખુદા વંદે કરીને પુષ્કળ આપ્યું છે અને સમજાવતા સમજાવતા હમણાં જે આયત પડેલી ને આપણા ભાઈઓને ત્યાં એ પ્રમાણે રિવાયત છે કે રસૂલે કરીમ આસમાન ઉપર જ્યારે ગયા મહેરાજમાં તો ત્યાં કુરાન મજીદની બધી આયતો જિબ્રાઇલ હસ્તક આવેલી છે આ એક આયત જે આજે પડી છે સૂરે બકરાની છેલ્લી આયત શપિત્ર દર્શિત 173 બીજો સૂરો 286 આયત
آیت ہے لوگوں کے ہم سے کہ جبرائیل استق نازل نتی تھے معراج میں خدا ہے روبرو را کسی کو پڑھیو لے روبرو ابن نبی نے بتا دی آیت ہے در شوت خدا کہے بسم اللہ الرحمن الرحیم لا یکلف اللہ نفسا الا وسعها خدا بندے کریم کوئی اوپر اتلو بار نتی راکتو کہ جتلو بار اوپاروانی طاقت એમની અંદર હોય છે ખુદાવંદે કરીમ કોઈ ઉપર હદથી વધારે ભાર નથી રાખતો જવાબદારી નથી સોંપતો જિમ્મેદારી નથી સોંપતો સિવાય એટલી જ કે જેટલી એ ઉપાડી શકતો હોય જેનું એ પાલન કરી શકતો હોય જેને અમલી રૂપ દઈ શકતો હોય પણ રસૂલે માંગણી કરેલી જે ખુદાયા હજી ઓર અમને આપ દુઆના હાથો બલંદ થયા અને આજ નબી જે આજે બેસત છે મેરાજમાં ખુદા પાસે આપણા માટે આ માંગ્યું રબ્બના લા તુઆખિઝના ઇન નસીના ઔ અખતાના આય અમારો પરવરદિગાર તું અમારી ગરદનને ન પકડજે અગર અમે ભૂલી જાય યા તો અમારાથી ભૂલ થઈ જાય આ કેવું મઝહબ આપણી ઔલાદ એને કઈ કામ આપણે સોંપ્યું હોય તે કામને જો ભૂલી જાય તો આપણે એને પીટી નાખીએ છીએ નહીં ભૂલાઈ ગયું આપણી ઓલા ઘરમાં તોડફોડ કરી નાખે ઠામથી કરજે પડશે જામી જોઈને તો ના કરતું હોય નાનું બાળક છે ખેલકૂદમાં પડ્યું હોય તોડફોડ ઘરમાં કરી નાખે તો આપણે એને તોડફોડ કરી નાખીએ છીએ હા તો ખુદા શું કહી રહ્યું છે આયત નાખો રબ્બના લા તુઆખિઝના તરજુમો વાંચો સાથે ઇન નસીના ઔ અખતાના અમે અગર ભૂલી જાય કેટલા ની સુબોન નમાઝ ભૂલાઈ જાય છે ને આજકાલ જે આપણે અહીંયા બારિશ નો મોસમ હાલે છે યા તો નમાઝો બિચારી શહીદ ભૂલાઈ જાય છે ખેલકૂદ રમત ની અંદર પડ્યો નમાઝ અયો ભૂલાઈ ગઈ આ ભૂલાઈ જવાની વાત કરે છે જે ભૂલાઈ જવાની વાત એવી હોય કે જે ગફલત વાળી હોય જેની અંદર કોઈ પણ જાતની જવાબદારી ના હોય જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં કે નાગરદાય ફ્રાન્સેમાં એને કહેવાય કે સફુતિસ્મ la négligence a khuda eni baat kare ke khuda ya ame laparwahi na karane agar bhuli jaye ya to hamara ti bhul thai jaye to tumhari gardan pe na pakad se in nasina waqta rabbana wa la tahmil alaina isran kama hamaltahu ala alladhina min qablina khuda ya અમારા પીઠ ઉપર જવાબદારી એટલી બધી ના નાખજે જેટલી મોટી જવાબદારી અમારા પહેલેના લોકો આયત રાખો અડધા જોઉં છું સમજાતું ને શું પડું છું આયત રાખો ચલો અંબા દ્વારે રબ્બના વલા તહમિલ અલૈના ઇસ્રન કમા હમલતહુ અલા અલ્લદીના મિન કબલિના અમારી પહેલેના લોકો ઉપર જે તે ભાર રાખ્યો હતો એટલો ભાર અમારા ઉપર ના રાખજે આ ખુદા રહીમ કહેવાય જેના બંદા ઉપર ભાર રાખતો હોય આ કોણ ખુદા છે એનો નબી આવીને આપણને કહ્યું છે આઈ લોકો યાદ રાખજો બોઇસ્તો બિશરીઆ અસહલા અસનિહા બેશક ખુદાએ મને મોકલ્યો છે એવી શરિયતની સાથે કે જે આસાન છે અને સમય છે દર ગુજર કરવા વાળી છે રસૂલ ખુદા કહે છે ખુદાએ મને એવી શરિયત ની સાથે મોકલ્યો છે કે જે શરિયત કેવી છે સેલી આપણી ગુજરાતી આસાન અને સમેહા છે માફ કરવા વાળી શરિયત દર ગુજર કરવા વાળી શરિયત આ રસૂલ ખુદા કહે છે ને અહીંયા ખુદા પાસે આપણે દુઆ કુરાન મજીદમાં صلوا على محمد وعلى محمد
اللهم صل على محمد وعلى محمد. خدا پاسے دعا کرو کہ خدایا پہلے لوگوں اوپر جتے بھار رکھیو تو نہیں نہ رکھ جے. آیت اللہ شیخ ناصر مکارم شیرازی آیت نے آپ پرمانے سمجھا بیچ جیتی کری نے آپ نے دل ماتی نے شک نکلی جائے کہ خدا بندے قریب یہ ذات چھے کہ جے عادل چھے انہ اینا طرف تھی جے پڑ وات آوے سوشو بھی تنے سندر اج ہوئے اے بنی نتی شکتو کہ خدا اے کوئی قوم اوپر حد تھی بدارے جواب داری نہ کے لیے ہوئے انہ پچھے اپنے دعا کرے اے لوگوں نے جے ہتو نے ہم نے نہ دے گری بڑی سو تمہیں مارا تھی نے پڑ سام بہیری چھے داخلہ طریقے آلو کونی شریعت مہدو کہ اموک زمانہ ماتے تم نے گوشت کھاوانی منائی چھے رضا چھے گوشت پر آ موقع اوپر نے آ سمائے اوپر تم نے گوشت نتھی کھاوانا آ ہمنا اپنا ماتے آلے تو اپنا تو ختم تھے جائے دنیا نی ریشیم نی جتلی کلینک چھے بدی بند کہ آ خدا نو قائدو آوے تمہیں کیے مہتو قائدو یہ مہتو خدا ہی کی دو تو کہ آمدو نہ کرو جو یا داخلہ طریقے کپو نجیس دائے تو خدا ہی کہیو مہتو نماز دو سمائے خدا ہی کہیو تو جیا ہوں کہو یاج پڑھوانی چھے گھرے نہیں کام جیا ہوں کہو نہیں یاج پڑھوانی تو سو حال ہوتا ہو ازان محترم خدا نی شریعت ہر ایک زمانہ ماں ہر ایک دین نی اندر ہر ایک نبی نی زمانہ ماں ایج شریعت آسان ہتی پر آغا سمجھاوے چھے کہ رسولے بتاویو چھے آبدی شریعت نی اندر کٹرائی جی اپنے روایتوں نی اندر جوئے چھے ای آلوکو نا گناہ ہونا کارنے خدا آلوکو نے اقاب نا طور اوپر آگ بتایا شریعت نو بھاگ نہیں وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَتَ لَنَا بِهِ خدایا ہم نے ایوی وستو نہ اپاڑ بھی دے جے کہ جنہیں اپاڑ بھی ہماری اندر طاقت نہ پچھے معافی ہو چھے پر سمائی نتی وَعْفُوَنَّا وَغْفِرْ لَنَا وَرْحَمْنَا أَنْتَ مَوْلَانَا تو ہمارو مالک سو فَنْسُرْنَا الْقَوْمِ الْكَافِرِ پر اپر وہ ایک شبد میں چھوڑی ہوگا تو آیت کئی پرمانے چھے ربنا لا تواخذنا ان نسینا او اخطعنا لا يكلف الله نفسا الا وسعها لها ما كسبت وعليها ما اكتسبت کوئی پر نفس پر حتی ودارے بھار رکھو ہمانا تھی آگے لها ما كسبت جی سارو کر سے یہ نے اجر ہو رچے جی پورو کر سے یہ نے اجر ہے یا سزا جو بھی پرچے عجیب معاملو چھے ہمیں یہ آپ نے آج نے تقریر یا مجلس عربی بھاشانی مجلس نہ تھی ہم پانچو پڑھو چھو ہمیں درجو ماں طرف جو کائیں فرق لگے چھے لہا ما کسبت وعلیہا ما اکتسبت کائیں بیجو گئے سمرے چھے ایک ماں کسبت چھے ایک ماں ایک تسبت چھے بے سرکھا شبت چھے ترجمہ تو یہاں بے ایت چھے ایل سورا ریکمپوسے دیو بیان کیلو غفے فینی دیو مال کیلو غفے بے ایت پر خدای آپ رمانے نہ تھی لہا ماں کسبت وعلی ماں کتسبت شبت اب بے شبت ماں فرق سو چھے ترجمہ بڑے ایک چھے ہو تو بہو جا سا آغا ناصر شیخ ناصر مکارم بیان کرے چھے کہ بہو جا سا قسم جے چھے پہلو شب یہ بات تھی دلیل آمے چھے کہ خدا یہ جارے ساری وستونوں ذکر کری ہو تو قسم لو شب دبا پری انہی جارے گلنگن گناہ نافرمانی خراب کام نہیں بات آگی تو یا شب دا قسم نہ بڑی ماں ایک تسب بنی گئیو جینا جنہیں دلیل تھے گئی کہ آئی بندے خدا خدا تنہیں بیان کرے چھے کہ سارا کام جے چھے اینا باتے تنہیں محنت کروانی ضرور نہ تھی یہ بہت میرے تو کریس تاری فطرت نہیں اندر چھے فرنچی میں کہیے کہ لہا بونتے فے پاکتی دلہ نیچر ہیومن
یعنی آن اچھائی مارتی ہٹی جائے تو انسانیت نا نام اوپر داغ لگی شکے ہو چھے یہ بنی شکے چھے کہ ہوں انسان کے حوالے لائق پڑھنا رہے نے مکتہ سبت پشو فیر کہیں ہوں ہوں فطرت نا خلاف کام کرو جوئی چھے فطرت ہمیشہ ساری بستو پانے نا خلاف کام کرو جوئی چھے آنے جے عربی زبان نا سبت کوشنا موٹا ہو چھے એ લોકો બીજી રીતે સમજાવે છે ખુદાએ શા માટે આ બે અલ્ફાઝને અલગ અલગ વાપર્યા અને બેનો મતલબ અરબી ભાષાને શબ્દકોશની અંદર કઈ રીતે નીકળે તો કહ્યું બહુ જ આસાન કહ્યું જ્યારે ફાયદાની વાત આવે કોઈ માલ કમાણી કરે કોઈ પણ જાતનો તો એને અરબીની અંદર કહેવાય કે કસબલ માલ એટલે માલ કમાવ્યો પણ કસબની અંદર એ છે કે જે પણ સારા કામી બનંદો કરે એનાથી એને ફાયદો થાય ને બીજાઓને પણ થઈ શકે આ શું કસમ એકતસમમાં શું છે એકતસમ પણ એ જ છે કે ફાયદો થાય પણ કેને સૌથી વધારે થાય પોતાને થાય બસ આ જ શબ્દ જાણે મુહતરમ કે આ બંદા એ ખુદા આ શરિયત જે છે મારી તમારી આજે નબી આવ્યા મેરાજ ઉપર જઈને શરિયતની આસાનીની દુઆ આપણે સાતમાં મળેલી આપણે ખુદાએ બતાવી દીધું છે કે આ મઝહબ ઉપર ચાલવા માટે તારી ફિતરત જે છે તારા મદદરૂપ બની શકે છે અગર મહેનત પડે છે તો સમજી જા કે તારી ફિતરત જે છે એની અંદર ક્યાંક દાગ ખામી અને બીજો લોઢાનો શબ્દ શું હોય કાટ ઝંગ એટલે ખુદાવંદે કરીમે કહ્યું રસૂલે ખુદાને કહ્યું સૂરે રૂમ આયત 30 શાપિત્ર 3 વર્સે 30 30મો સૂરો ને 30મી خدای کو بسم اللہ الرحمن الرحیم فاقم وجهك للدين حنيفا فطرة الله التي فطر الناس عليها فاقم وجهك للدين حنيفا اي مر حبيب تارا پورا وجود نے خدا نا مذهب طرف پھیلا کیوں مذهب چھا فطرة الله التي فطر الناس عليها ا مذهب جے چھے نے ای فطرت نو مذهب چھے એના માટે મહેનત કરવાની જરૂર નથી મારા તમારા અંગો અંગમાં રગો રગમાં આ મઝહબને ખુદાએ પહેલેથી સમાવી દીધો છે કારણ કે ખુદાએ કહી દીધું કોઈ પણ ઉપર હદથી વધારે હું ભાર નથી રાખતો હવે જ્યારે ખુદા તરફથી હદથી વધારે ભાર નથી રાખતો એનો મતલબ એ થયો કે આળસુડો અગર કોઈ છે તો હું ખુદાનો કઈ વાંક નથી મારો મઝહબ કેવો છે ને ફિતરત આ પાછી નાખો ભાઈ મુશારા કરતો જઈશ કે કાઢી નાખો ફિતરત અલ્લાહ લતી ફતર الناس عليها કેવી ફિતરત છે ખુદાની લા તબદીલ અલ ખલક અલ્લાહ ખુદાની બનાવેલી વસ્તુ છે ને માં ફેરફાર નહીં થાય નહીં બદલાય આ ઇન્સાન એવો જ રહેશે એનું મઝહબ એવું જ રહેશે અને રગો રગમાં આ મઝહબ સમાયેલું રહેશે ફિતરત અલ્લાહ લતી લા તબદીલ અલ ખલક અલ્લાહ પણ શું છે મુશ્કેલ ولكن اكثر الناس لا يعلم جا جا પ્રમાણના લોકોને ખબર નથી પડતી કે આ મઝહબના રગો રગમાં છે એટલે આજનો આ ટુક 26 મિનિટ છે 4 મિનિટ છે જીવા 26 મિનિટ થઈ આજનો પેગામ એ કે આય મારા વડીલો આય મારા બુઝુર્ગો આય મારી માં બહેનો આય મારા બાળકો આય મારા ભાઈઓ આય મારા મિત્રો આય મારા દોસ્તો આ મઝહબને અમલી રૂપ દેવા માટે કાંઈ મહેનત કરવાની જરૂર નથી આપણી ફિતરતમાં છે અગર તું અમલી રૂપ નથી દઈ શકતો તો કાંઈ વિચાર કર એટલે ખતમ કરવામાં દાખલો બહુ જીવતો જાગતો દાખલો ને જેનો દાખલો છે એને તો આપણને કે દિલમાં એ હસશે કે હશે કે મને યાદ કર્યો પણ કોઈને ખબર નથી એટલે દાખલો આપું છું એક મારા મિત્રને આપણા મોમિનભાઈ ક્યાં છે તારો પત્તો નથી
અને કે શેખ ચાર ચાર રાત સુધી આવું મજલિસમાં બહુ મુશ્કેલ છે. એ કેમ કયું ચાર રાત સુધી આવવું એ તો એક તરફ, ને યાદ પણ કેટલું રાખવું જોઈએ, યાદ કઈ રહેતું નથી. એટલે જેમ પૂછીમાં જો પૂછું યાદ રાખવું જોઈએ, નથી યાદ રહેતું. એ મુસલમાન અગર બીજાઓ હાજરી આપે છે આ મજલિસ કઈ વાજિબ નથી, હું વાત શરિયત ની પણ દાખલો આપું છું કે દાખલા તરીકે આ અઠવાડિયે આપણે સોમવાર ના મજલિસ હતી, બુધવાર, આજે શું છે, જુમેરાત, જુમાન ગઈકાલે, શનિવાર ને કાલે છે. હજી ભાઈ જેને કાલે ના હોય ના આવે, પણ કાલે હજી છે મજલિસ પડી છે. એટલે શું, ખુદા કોઈ પણ ભાર હદથી વધારે નથી રાખતો. મારી ફિતરત છે ને કે કાટ ચડી ગયો છે, બીજાઓ કેમ આવી શકે ને, મને નવરાત ન મળે, મને ટાઈમ ન મળે, મને ધગશ ના થાય. આનો મતલબ એ નથી કે મજલિસમાં આવો ને આવો જ નહીં, પોતાથી સવાલ કરો કેટલી જિંદગી વિતાવી, હું મુસલમાન આ તે જેટલું છે ને મઝહબના જેટલા કામ છે, નમાઝ, રોઝા, હજ, ઝકાત, તસ્બીહ, દુઆ, સજદા, જે પણ કયો, ઝિયારત, આ તે, રમત ગમત, બધું એની જગા ઉપર, બધું એક જ સવાલ કે મને મહેનત કેમ પડે છે. મારો ખુદા મને કહે છે કે જે કરવાનું છે ને હદથી વધારે નથી, એ બધાને હું કરી શકું છું. ખુદા કોઈ દી મને એવું કામ નથી કરાવવા માંગતો કે જે હું ના પાડશે, ખતમ. એટલે એક મસાલાને યાદ રાખી લો, પૂરી દુનિયા મુસલમાનની અંદર મોટા ઝઘડાઓ છે આના બારામાં, અને એ છે મસઅલે જબર. આ એ તેના માટે કાફી છે. જબર એટલે શું, અમુક મુસલમાનનું કહેવું છે કે ખુદા વંદે કરીને આપણને આઝાદ નથી રાખ્યા, ગુના પણ એ જ કરાવે છે, પણ એને જવાબ દેવા માટે આ આયત છે કે આ મુસલમાનો લહા મા કસબત અલયહ મકતસબત. ઈ કેવી જાતનો ખુદા કે જે કહે કે ગુના પણ તમને હું કરાવું, અઝાબ પણ હું જ નાખું, એ જ ગુના કરાવે ને એ જ પછી અઝાબ. الحمد لله رب العالمين, ربنا تقبل منا انك انت السميع العليم. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الاحياء منهم والاموات, دامع بيننا وبينهم بالخيرات, انك مجيب الدعوات, انك على كل شيء قدير.